સ્માર્ટ મીટરના બિલ કેમ વધારે આવી રહ્યા છે વિકાસ વીજળી ના સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક ગેરસમજ ઊભી થતા ગ્રાહકોના જૂના પેન્ડિંગ બિલોની રકમ હવે પછી સ્માર્ટ મીટર ના રિચાર્જ માં ભરવાની રહેશે નહીં કારણ કે તેના માટે અલગ વ્યવસ્થા વિચારવામાં આવી છે ઊર્જા વિભાગની કંપનીઓ જૂના મીટરની બાકી રકમ હવે ઉમેરશે નહીં ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો જે વિરોધ થઈ રહ્યો છે તે માત્ર ગેરસમજ છે સરકારી કચેરીઓ ઊર્જા વિભાગની કોલોનીઓમાં પણ નવા મીટર નાખ્યા છે પરંતુ તેમાં બિલમાં કોઈ ફરક આવતો નથી કેટલા ગ્રાહકોએ જે વિરોધ કર્યો છે તેમાંથી મોટા ભાગના કેસોમાં પાછલી બાકી રકમનો થઈ રહેલો ઉમેરો જવાબદાર છે તેમણે કહ્યું કે હવે અગાઉના પેન્ડિંગ બિલની રકમનો ઉમેરો થશે નહીં સ્માર્ટ મીટરમાં દરરોજની વપરાશની સાથે પેન્ડિંગ બિલોની રોજ રોજની ભરવાની થતી રકમ કપાતી હતી જેના કારણે વિવાદ અને વિરોધ શરૂ થયો છે પરંતુ હવે વીજ કંપનીઓ પાછલી રકમ તેમાં ઉમેરશે નહીં જૂના બિલોની રકમ અલગથી બિલ આપીને વસૂલ કરાશે ઘણા કેસોમાં જૂના પેન્ડિંગ બિલોમાં એકસો એંસી સપ્તાહ કરી આપવામાં આવેલા છે અત્યાર સુધી રોજ રોજની ગણતરીમાં રિચાર્જ કરતી વખતે આ રકમનો દૈનિક ધોરણે ઉમેરો થતો હોય છે જોકે આમ છતાં જે ગ્રાહકોના બિલમાં વધારે રકમ ભરવાની આવશે તો તેમની ફરિયાદનો વ્યક્તિગત ધોરણે ઉકેલ કરી અપાશે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે